હું છું અર્ધનારી પાયલ રાઠવા વારલી આર્ટિસ્ટ અને હું એક ચિત્રકાર છું. મારી પાસે એક કળા છે વારલી આર્ટની, જે આદિવાસી સમુદાયની એક ચિત્રકળા છે કે જેને હું આદિવાસી સમુદાયની ચિત્રકળાને હું ડેવલપ કરી રહી છું. હું પોતે એક ટ્રાન્સજેન્ડર છું અને દરેક મિત્રોને મારી વિનંતી છે કે અમારા જેવા ટ્રાન્સજેન્ડરોને એનું ટેલેન્ટ તમે લોકો જોવો અને એને એક સારા નજરથી તમે જોવો. This story is inspired by Zero Aperture Production PVT Limited. ZAPPL is a video network dedicated to the untold, overlooked to tell their stories. હું રાજકોટની અંદર છેલ્લા 7 વર્ષથી રહું છું અને રાજકોટની અંદર હું અમારા આદિવાસી સમુદાયનું વારલી આર્ટને હું ડેવલપ કરી રહી છું અને અમારી સંસ્કૃતિને બચાવવા માટેનો એક પ્રયત્ન કરી રહી છું, જેમાં હું તમને બધાને એક મેસેજ આપવા માગું છું. અમારી સંસ્કૃતિ જે આજે ધીરે ધીરે વિલુપ્ત થતી જઈ રહી છે, આદિવાસી સંસ્કૃતિ, એને હું આગળ ડેવલપ કરવા માગું છું ને આ અમારી સંસ્કૃતિ વિલુપ્ત ના થાય તેના માટે જ આ એક મારો અનેરો પ્રયાસ થઈ રહ્યો છે. હું એક ટ્રાન્સજેન્ડર છું અને મારી LGBT કોમ્યુનિટીના જેટલા પણ બી લોકો હોય, લેસ્બિયન્સ, ગે, બાયોસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, એ પણ બી લોકો પોતાનું ટેલેન્ટ બતાવે અને પોતે એ લોકો આગળ આવી શકે. અને તમને પણ બી દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે એવા લોકોનું ટેલેન્ટ તમે જોવો અને એ લોકોને પ્રોત્સાહિત કરો, એ લોકોને પ્લેટફોર્મ આપો. એ લોકોનું તમે લૈંગિકતા નહીં જોવો, એ લોકોનું તમે ટેલેન્ટ જોવો. માણસની કોઈ લૈંગિકતા નથી હોતી, એનું ટેલેન્ટ મહત્વનું હોય છે. આજે હું છું, આજે રાજકોટની અંદર ઘણી જગ્યાઓ પર મેં મારું વારલી આર્ટ કર્યું છે, પણ હમણાંના થોડા કોરોના વાયરસના સમયથી મારું આર્ટ અને મારું પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે મને ઘણી બધી બહુ તકલીફ પડે છે, જેથી કરીને હું મારો પોતાનું જીવન નિર્વાહ નથી કરી શકતી. હું મારું આર્ટ બનાવી અને હું એને સેલ કરું છું અને એ પૈસાથી મારું પોતાનું જીવન નિર્વાહ કરું છું. પણ આ કોરોના વાયરસની અંદર મને એક પણ પ્રકારનું મને કોઈ કામ નથી મળતું અને હું મારું પોતાનું જીવન નિર્વાહ નથી કરી શકતી, જેનું મને બહુ દુઃખ થાય છે. જેથી કરીને હું મારું પોતાનું ઘરનો ખર્ચ નથી પૂરો કરી શકતી, હું મારું એજ્યુકેશન નથી પૂરી કરી શકતી, જેનું મને બહુ દુઃખ થાય છે. અને હું અહીંયા તમને લોકોને એક જ મેસેજ આપવા માગું છું કે તમારી આજુબાજુમાં મારા જેવા લોકો તમારી પાસે ક્યાં રહેતા હોય તો પ્લીઝ તમે એની હેલ્પ કરો, પ્લીઝ એની હેલ્પ કરો. અને કહેવાનો એક એ પણ બી મારે તમને મેસેજ આપવો છે કે મારા જેવા જે ટ્રાન્સજેન્ડર છે, LGBT કોમ્યુનિટીથી જે લોકો બિલોંગ કરે છે, એ લોકોને તમે એના ટેલેન્ટને તમે ઓળખો અને અમને ઓળખો, અમારી લૈંગિકતાને નહીં ઓળખો. બસ એ જ હું તમને મેસેજ આપવા માગું છું કે બસ મારા આર્ટને તમે ડેવલપ કરી આપો અને બસ મને કામ આપો. મારે કામ સિવાય બીજું કશું નથી જોતું, મને કામ આપો, મને કામ જ આપો. હું એક ટ્રાન્સજેન્ડર હોવા છતાં પણ બી હું માનવ અધિકાર કાર્યકર્તા પણ બી બનેલી છું, કે માનવ અધિકાર કાર્યકર્તાની અંદર હું જે રોડ પર જે ગરીબ લોકો રહેતા હોય એ લોકોને રાશન આપવું, એ લોકોને કપડાં આપવા, અથવા તો એ લોકો બીમાર થઈ ગયા હોય તો એ લોકોને હોસ્પિટલ લઈ જવા, એવું સોશિયલ વર્કનું હું પણ બી કામ કરી રહી છું. અને એમાં ઘણા બધા લોકો મને થોડો સપોર્ટ પણ બી કરી રહ્યા છે, તો એ બદલ તમને પણ બી ખૂબ ખૂબ આભાર છે. અને હજુ પણ બી આવી જ રીતે મને સપોર્ટ કરતા રહો અને મારા જેવા લોકોને પણ બી તમે સપોર્ટ કરતા રહો, એવી જ હું તમને પ્રાર્થના કરું છું. અને અમારી LGBT કોમ્યુનિટી, ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીના લોકોને તમે આગળ લાવો, એ જ મારો કહેવાનો તમને હેતુ છે. વારલી આર્ટને તમે તમારા ઘરની અંદર સજાવી શકો છો, તમારા ઘરની બહાર જાહેર દિવાલો પર. વારલી આર્ટને તમે રેસ્ટોરન્ટમાં, હોટલમાં, તમે વારલી આર્ટને કોઈ પણ જગ્યા પર તમે ડેવલપ કરી શકો છો. સાડીમાં, તમે પોતાના બેડ કવરની અંદર, તમે કોઈ પણ જગ્યા પર તમે વારલી આર્ટને ડેવલપ કરી શકો છો. હું અહીંયા હું તમને મારો કોન્ટેક્ટ નંબર મારો નીચે મેન્શન કરી દઉં છું. તમે બધા લોકો વારલી આર્ટને ડેવલપ કરો અને મારા આર્ટને ડેવલપ કરો, એ જ આશા રાખું છું. અને વારલી આર્ટ એક આર્ટ નથી, પણ એ વારલી આર્ટ એક ભાષા છે, બોલી છે, કે જેને આદિવાસી સમુદાયના લોકો પહેલાં એના ચિત્રોથી એને ઓળખતા હતા કે આ અહીંયાની ભાષા છે. તો વારલી એક ચિત્ર છે, એક ભાષા છે, એને આપણે ડેવલપ કરવાની છે. તો એને આપણે કોઈ પણ બી જગ્યા પર, રેસ્ટોરન્ટ, હોટલ, ઘર, જાહેર દિવાલો પર,
અથવા તો કોઈ પણ બી જગ્યા ઉપર આપણે એને ડેવલપ કરી શકીએ છીએ. હું મારા કોન્ટેક્ટ નંબર નીચે આપું છું, તો તમે પ્લીઝ મને સપોર્ટ કરો. અને આ ચેનલની અંદર તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.